દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે દિવસ અડધી રાત્રે એક વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી છાંટીને એક લાખથી વધુની કિંમતના દાગીનાની લૂંટ થઈ હતી આ પ્રકરણમાં પોલીસે સઘન તપાસ પછી હીરાભાઈ હાડાભાઈ ચાનપા તથા કીર્તિબેન હીરાભાઈ ચાનપા નામના પતિ પત્નીની અટકાયત કરતા આ લૂંટના રહસ્યો ખુલી ગયા હતા આરોપી હીરાભાઈ પીડિત વૃદ્ધાના ભત્રીજા તથા કીર્તિબેન ભત્રીજા વહુ હોવાનું ખૂલતા પૈસા માટે થઈને ઘરના ખાતકી થયા હોવાનું વરવું ઉદાહરણ જોવા મળ્યું હતું પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલની આંશિક રિકવરી કરી છે જામનગરમાં અડધી રાત્રે ગુરુદ્વારા ચોકડી પાસે એક બેકાબુ કાર વિજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી આ સાથે જ કારે એક બાઇકને પણ અડફેટે લીધું હતું આ અકસ્માતમાં વીજ પોલ ક્ષતિગ્રસ્ત થતા આસપાસના વિસ્તારોની વીજળી ગુલ થઈ ગઈ હતી જેને પગલે ના કર્મચારીઓ વીજ પુરવઠો કરવા ધંધે લાગ્યા હતા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યાયાધીશો તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય વડે લોક અદાલતનો શુભારંભ થયો હતો